કે જેનું બાળપણ સચવાનું નથી તેઓ આજે ઘણા બધા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે પરમ શ્રદ્ધેય રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજી રાજ્ય કે શિક્ષા મંત્રી શ્રી માય ડિયર વાઇસ ચાન્સેલર डॉक्टर हर्षद भाई आदरणीय कुल सचिव श्री ऑल डिग्निटरीज एंड माय डियर स्टूडेंट्स आज ये सौभाग्य की बात है कि पूरे विश्व में यूनिवर्सिटी के स्तर पे कोई छोटे बच्चों के बारे में सोच रहा और वो सोच आज तेरह साल पूर्ण करके चौदहवें साल में प्रवेश कर रही है हम सब इस अदम्य और भव्य क्षण के साक्षी है वो हमारे जीवन की सार्थकता है आज तक हमने यूनिवर्सिटी का नाम सिर्फ उच्च शिक्षण रख के छोड़ दिया था लेकिन पहली दफा जब चिल्ड्रन यूनिवर्सिटी का ख्याल आया तो लोग के मन में आश्चर्य था और वो आश्चर्य अभी फिर से एक परम आश्चर्य में परिवर्तित हो रहा है हमने देखा कि पूरे विस्मय का एक खजाना अभी हमने खोल के रख दिया है और वो विस्मय जो छोटे छोटे बच्चों के लिए सदा जीवंत रहना चाहिए उसी के लिए ये श्री नरेंद्र मोदी इंस्पिरेशनल लेक्चर सीरीज के प्रथम यज्ञ की आहुति देने का सौभाग्य મુઝે પ્રાપ્ત હો રહ હૈ વો મે ધન્ય ક્ષણ આઈ વુડ લાઈક ટુ એક્સપ્રેસ માય રિગાર્ડ એન્ડ ધ યંગ ટીમ એન્ડ ડિયર વાઇસ ચાન્સેલર હર્ષદભાઈ બાળ વિકાસના તબક્કાઓ મુશ્કેલ પ્રશ્ન છે એટલા માટે કે જેનું બાળપણ સચવાણું નથી તેઓ આજે ઘણા બધા પ્રશ્નો ઊભા કરી રહ્યા છે એમ કહેવાય છે કે જેમના ઉછરતા જીવનના શરૂઆતના આઠ કે દસ વર્ષ તમે સાચવી લો તો એ બાળક તમારી વૃદ્ધાવસ્થા સાચવી લેશે કેમ કાચા પડીએ છીએ આપણે આ બધા કામમાં પ્રશ્ન વિચિત્ર છે એમનું જે સંશોધનીય પાસું મેં જોયું છે તે મને હંમેશા એવું લાગ્યું છે કે એક યુવક કે એક યુવતી જ્યારે પરણવાનું નક્કી કરે અથવા તો પરણી જાય ત્યાં સુધી એમને ખ્યાલ નથી હોતો કે પરણવું એટલે શું યુવાનમાંથી એક પતિ થવું એટલે શું અને યુવતીમાંથી એક પત્ની થવું એટલે શું ચાલો એ તો સમજી લઈએ કે કદાચ કાળક્રમે બધું ઉમેરાશે પણ એ પતિ પત્ની જ્યારે માતા પિતા થવાનું નક્કી કરે છે ત્યારે જે પુખ્તતા કે જે ગાંભીર્ય એનામાં હોવું જોઈએ એ હોતું નથી ગઈકાલ સુધી એવું હતું કે આપણે સંયુક્ત કુટુંબમાં ઉછરતા હતા એટલે આપણા બાળકો પણ ઘડાતા હતા અને આપણા યુવાનો પણ ઘડાતા એમણે દાદા દાદીને ફઈ ફૂવાને એકબીજાને સાચવતા જોયા છે અને પ્રસન્ન દાંપત્ય શું કહેવાય તે તેમણે નજર સમક્ષ નિહાળ્યું છે આજની પરિસ્થિતિ જુદી છે અને એ પરિસ્થિતિમાં જ્યારે એક પતિ કે પત્ની બંને માતા અને પિતા થવાનો વિચાર કરે છે ત્યારે ઘણી બધી એલાર્મિંગ સિચ્યુએશન ઊભી થાય છે મિત્રો બાળ વિકાસની જ્યારે તમે વાત કરો ત્યારે પહેલા તો પતિ અને પત્નીની માનસિક સ્વસ્થતા અને માનસિક પુખ્તતા ઇમોશનલ મેચ્યુરિટી ટુ બીકમ ફાધર એન્ડ મધર મસ્ટ બી ધેર એના માટે શું કરવું તો આપણે આ ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવી એક ઉચ્ચ શિક્ષણ સંસ્થા દ્વારા એવું નક્કી કર્યું કે ગર્ભસ્થ શિશુથી લઈને કિશોરાવસ્થા સુધીના કેવી રીતે ઘડતર કરવું એના માટેના માતા પિતાને કેવી રીતે તૈયાર કરવા એ બધી જ વાતોનો અહીં સમાવેશ કરવામાં આવે આમ જોવા જઈએ તો બાળ વિકાસના તબક્કાઓ અનેક શાસ્ત્રોમાં લખેલા છે પણ આજના સમયની સાથે દોડીને જોવું હોય તો પહેલો તબક્કો પ્રાથમિક જરૂરિયાત એ છે કે એક માતા અને એક પિતા બનતી વખતે મારા મનની અંદર મારે ત્યાં એક ઈશ્વર પધારી રહ્યા છે એવો બહુ જ ઊંચો ભાવ હોવો જોઈએ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે પ્રત્યેક બાળક એ ઈશ્વરના ઓટોગ્રાફ છે આપણે ત્યાં જ્યારે એક બાળક અવતરે છે ત્યારે હકીકતમાં ઈશ્વર આપણે ત્યાં પધારે છે પતિ અને પત્નીનું બાળપણ એમણે જોયું નથી અનુભવ્યું નથી એ અનુભવવા માટેનો એક પ્રયોગ એ બાળકનું અવતરવું છે આપણે સમજવા જેવું છે કે ભાગવત કથાકાર મહારાજ હંમેશા એવું કહેતા કે લાલો પડખું ફર્યો ઉત્સવ ઉજવો હકીકતમાં આપણા ઘરમાં લાલો આવીને રોજ પડખું ફરતો હોય છે પણ એની સાથે ઉત્સવ ઉજવવા જેટલો સમય મમ્મી પપ્પા પાસે હોતો નથી હું એવું માનું છું કે આ ચિલ્ડ્રન યુનિવર્સિટી એ ઉત્સવ કેન્દ્ર છે અને એ ઉત્સવ કેન્દ્રની આ પહેલી એવી વ્યાખ્યાન માળાના પહેલા મણકામાં મારે આપની સાથે બહુ જ ટૂંકમાં છતાં મહત્વની વાત શેર કરવી છે પહેલી વાત આપણે એવું સ્વીકારી લઈએ કે બાળક આપણી ઈચ્છાથી અવતર્યું છે મેં અને તમે નહોતું ઈચ્છ્યું અને કુટુંબમાં એક બાળક આવ્યું એવું નથી જ્યારે પતિ અને પત્ની નક્કી કરે છે આપણા શાસ્ત્રો તો એવું કહે છે કે જ્યારે બંનેની લેવ લેન્થ થાય છે તરંગ લંબાઈ એક થાય છે ત્યારે એક ભાવાવરણ બને છે અને એ ભાવાવરણમાં જે જાતીય સમાગમ થાય છે એ વખતે દિવ્ય બાળક જન્મે છે આપણા શાસ્ત્રોમાં કહ્યું હતું તે ખોટું નહોતું આપણી ઇતિહાસ કથાઓમાં ગાયું કે જીજાબાઈએ હાલડું ગાયું અને શિવાજીની અંદર બધા શૌર્યના ગુણો આવ્યા એ હકીકત છે એના સામે શંકા કરવાની જરૂર નથી કદાચ આપણી પાસે આજે શિવાજી નથી પણ હાલડા ન ગાય તો કેવા શિવાજીઓ જન્મે છે એનો અનુભવ આપણને રોજ ખબર છે બાળ વાર્તા તો હાલડું સરસ ન ગાઈ શકનારી દાદી બન્યા છે તો એ તબક્કાની અંદર પતિ પત્ની તરીકે માતા પિતા બને છે ત્યારે એની પૂર્ણ મેચ્યોરિટી અતિ આવશ્યક છે પહેલો મુદ્દો સ્વાગત છે પૂર્ણપણે સ્વાગત છે ઓલ હાર્ટેડ વેલકમ રેડ કાર્પેટ વેલકમ ટુ ધ ન્યૂ ચાઇલ્ડ ઇન માય ફેમિલી અત્યારે જેવું ભવ્ય સ્વાગત આ રેડ કાર્પેટ ઉપર આપણે કર્યું મહામહિમસિંહનું એવું જ એક ભવ્ય સ્વાગત મારા સંતાનનું મારા કુટુંબમાં મારે અને સૌએ કરવાનું છે સ્વાગત કરીએ ત્યારે એટલું યાદ રાખવું પડે કે આપણે મનોવિજ્ઞાન એવું કહી ચૂક્યું છે કે જે કોઈ બાબત બહારના ભાગમાં ભાવના ભાવ જગતમાં બની રહી છે તે ગર્ભમાં રહેલું બાળક અનુભવી રહ્યું છે બધા હવે કલ્પના કરીએ કે જો ગર્ભમાં રહેલું બાળક બહારના વાતાવરણને બહારના બધા જ વર્તન વ્યવહારને મમ્મીનું ખાવું પીવું સૂવું બેસવું વાંચવું ઉત્સાહ વ્યક્ત કરવો દુઃખી થવું નિરાશ થવું બધું અંદર પડઘાય છે